नमस्कार विद्यार्थी मित्रों, तो धोरण 11 नो रीड वन नो आज आप अभ्यास करशू। यूनिट 2 रीड वन नो जो टाइटल छे ते आ प्रमाणे छे, ऑटो फैब टेक्नोलॉजी। बराबर, आ जे टेक्नोलॉजी छे ई भविष्य माटेनी जे टेक्नोलॉजी छे एनु आपणने एक आ जे पाठ छे ए वर्णन करे छे। तो मित्रों, एक आपणे इमेजिन करीए के आपणे कोईपण जातनी कार जोती होय, बराबर। आमां जो के लेसनमां छे ते पण तमने पहेला ओवरव्यू समजावुं के तमने कोईपण जातनी कार जोती होय अने एवुं थाय के तमारी सामे कॉम्प्यूटर स्क्रीन मूकेली छे अने तमे तमारी पसंदनी डिझाइन करेली कार जो तमे शुं के तमे पोतानी रीते डिझाइन करी शकता हो तो केटलुं सारुं होय। तो आवी ज रीते आमां छे के ऑटो फैब टेक्नोलॉजीनो आपणे कई रीते यूज करी शकाय। सो लेट्स बिगन। इमेजिन युअर सेल्फ इन अ कार शोरूम। यू आर नॉट हैप्पी विथ एनी मॉडल ऑफ द कार्स इन द शोरूम। એટલે કે તમે કલ્પના કરો કે તમે એક શોરૂમમાં છો, શોરૂમમાં કારના કોઈ પણ મોડેલમાંથી તમે ખુશ નથી। દેટ મીન્સ કે પસંદ બધાની અલગ અલગ હોય અને તમને કારના કોઈ પણ મોડેલમાં તમને મજા આવી નહીં। નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। બરાબર, કે હવે તમે કોમ્પ્યુટર પર જાઓ છો, ત્યાં રાખેલું કોઈ કોમ્પ્યુટર હોય તમે તેના ઉપર જાઓ છો અને તમે તમારી સપનાની એટલે કે તમે જે પસંદ કરેલી તમારા મનમાં જે કાર છે જેનું ડિઝાઇન તે તમે બનાવો છો એન્ડ મેજિક જાદુ। નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન। એટલે કે પછીના હવે આવતા અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની તમે ડિલિવરી મેળવો છો। આ જાદુ શક્ય છે કેવી રીતે, કે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જાણીતી ટેકનોલોજી સાથે। ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, આ ઓટોફેબ એનું ટૂંકું રૂપ છે, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ દેટ ઓટોમેટેડ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ। એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એ ઓટોફેબ તકનિકનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી 3 ડાયમેન્શનલ એટલે કે 3D ત્રિપરિમાણીય ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે। ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ ફ્રોમ રો મટીરિયલ્સ સોરી ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ guided by design grown on ordinary computers. Now it will be possible for human beings to acquire power to manipulate the properties of matter. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers, inviting customers into design, development and production process will lead to unexpected new products. In autofab, the customer is co-constructor. Now product liability, other risks and patent rights may be shared with the કસ્ટમર। ઓટોફેબ ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓફ સોસાયટી। ડ્રામેટિક એટલે કે નાટકીય, બરાબર। એટલે કે આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે શું, કૃત્રિમ રેશા,
પાવડર તેમજ અન્ય કાચા 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 માલના જે પદાર્થો હોય, બરાબર, રો મટીરિયલ એટલે કે શું, કાચો માલ ઘન સ્વરૂપને ઉપયોગ કરે છે. હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોને કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું જે કુશળતા છે તે મેળવવાનું શક્ય બનશે. ઓટોફે ભાવે ગ્રાહકોની સામાન્ય જરૂરિયાતોને સંતોષવા અને ઉત્પાદકો માટે એક નવી તક ઊભી કરવા જઈ રહ્યું છે. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક, કન્સ્ટ્રક્ટર એટલે કે શું, સહસર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી અન્ય જે જોખમના સ્થાનો અને અહીંયા એક શબ્દ છે પેટન્ટ. પેટન્ટ એટલે કે શું થાય, કોઈ પણ વસ્તુ છે આપણે પોતાની રીતે બનાવી, જાણે કે ટેલિફોન ગ્રાહામ બેલે શું કહેવાય એનો આવિષ્કાર કર્યો હતો, તો ટેલિફોન નામને પેટર્નની જે છે રજિસ્ટ્રેશન તે ગ્રાહામ બેલના નામે હશે. એવી રીતે આપણે કોઈ પણ જાતની વસ્તુ બની તો તેના જે હક છે, બરાબર, એના જે નિર્માણના હક એ આપણી પાસે રહેશે. એટલે કોઈ પણ જાતની કંપનીને બનાવતા પહેલાં આપણી પરમિશન લેવી પડશે અને આપણને તેના માટે એક વળતર પણ મળી રહે છે. હકો પણ ગ્રાહક સાથે સહભાગીતા કરશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર એક નાટકીય જોરદાર પ્રભાવ પાડી શકશે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, refrigerators etc will last much no longer than earlier models, therefore there will be decline in need for replacement. Okay, better product quality એટલે કે શું, ઉત્પાદનની વસ્તુની ઉત્તમ ગુણવત્તા. ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓના ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. એક અસર એ થશે કે અગાઉના મોડેલ્સ કરતાં કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય સુધી ચાલશે. અહીંયા આપણે જોઈએ કેમ કે ગરમીના જે સિઝન હોય તો એમાં જે આપણા ફ્રીજ છે તે વારંવાર શું કહેવાય તે ખરાબ થઈ જતા હોય, કુલિંગ ઓછી થતી જાય છે. તો આ ઓટોફેબ આવશે તો તેમાં આ વસ્તુ એટલી બધી એટલે પ્રોડક્ટની ગુણવત્તા અને ટકાઉપણું વધી જશે. તેથી ચીજ વસ્તુઓનો ને આપણે જો આપણે રિપ્લેસ કરવી છે, જો તેનો બદલો કરવાની જરૂરિયાત રહેશે નહીં. મોર રિસાયકલિંગ, બરાબર, રિસાયકલ એટલે કે શું, કે કોઈ પણ એક નકામી વેસ્ટ વસ્તુ છે તેને, જાણે કે પ્લાસ્ટિક છે તો એને બાળીને એમાંથી આપણે નાની નાની ગોળી આપણે બનાવી શકીએ પ્લાસ્ટિકની. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેશન ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે કે વસ્તુઓ, બરાબર, ઓલ્ડ સ્ટફ જૂની વસ્તુઓ. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. હવે એન્વાયરમેન્ટને એટલે કે પર્યાવરણને આ કેવી રીતે ઉપયોગી થશે તો આપણે જોઈએ. નવા મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, બરાબર, જે ટોસ્ટ બનાવવાનું હોય ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ ને પરત એટલે કે પાછા આપશે અને તેમના જૂના માલસામાનમાંથી તૈયાર કરેલા નવા મોડેલ્સ મેળવશે. માલસામાનનું પુનર્નવીકરણ એટલે કે શું, પુનર્નવીકરણ આવી રીતે થશે અને પર્યાવરણ માટે આ બહુ જ ફાયદાકારક અને વળતરકારક વસ્તુ હશે. તો મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર અત્યારે સ્ટોપ કરીએ છીએ. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું.
ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.